હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ એવી એજ્યુકેશનલ ચેનલ આજે આપણે ધોરણ અગિયાર બાર માટે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં ત્રીજો લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ આગળના બે લેક્ચર્સમાં આપણે ડાયરેક્ટ સ્પીચના વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલીએ ત્યારે કેવા પ્રકારના ફેરફારો કરવા તેની ચર્ચા કરી હતી એના માટેના જે કાંઈ નિયમો છે એ આપણે એની ચર્ચા કરી હતી તો હવે આજે આપણે આ ત્રીજા લેક્ચરમાં એસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય તો હવે વિધાન વાક્ય હોય તેને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે ફેરવી શકીએ હવે એ વિધાન વાક્ય જે છે એ વિધાન વાક્ય એના જે કાંઈ નિયમો છે જે અવતરણ ચીનમાં આપેલું વાક્ય છે તેના નિયમો દરેક માટે એક સરખા છે તેની ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છીએ ત્યાર પછી જે અલગ અલગ પ્રકારના વાક્યો આવે છે તો એમાં બોલનાર સાંભળનાર રિપોર્ટિંગ વર્બ સંયોજક આમાં જે ફેરફારો છે એ દરેકમાં અલગ અલગ છે તો આજે આપણે વિધાન વાક્યોની એક્સરસાઇઝ લઈશું એ વિધાન વાક્યને કઈ રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલી શકાય તેની ચર્ચા કરીશું સૌ પ્રથમ આપણે જોઈએ એક્ઝામ્પલ પહેલું તો વાસુ સેડ ટુ ઓમ આઈ રીડ ધીસ બુક એવરી ડે આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી તેમ વાસુ એ રિપોર્ટર છે એટલે કે બોલનાર છે શેડ ટુ ક્રિયાપદ છે ઓમ એ સાંભળનાર છે લિસનર અને અવતરણ જે વાક્ય આપેલું છે તેને આપણે રિપોર્ટેડ સ્પીચ કહેશું હવે આ વાક્યમાં જ્યાં જ્યાં ફેરફાર કરવાનો થાય છે એવા શબ્દોમાં અંડરલાઈન આપેલી છે ફક્ત તમારી જાણ માટે કે આ રીતે જો તમે પહેલાં એ શબ્દો ગોતી લ્યો કે જેમાં ફેરફાર કરવાનો છે તો જવાબ લખવો એકદમ સરળ બની જાય સામાન્ય રીતે રિપોર્ટિંગ વર્બ જે આપેલું હોય તેમાં આપણે વાક્યના પ્રકાર મુજબ ફેરફાર કરવો પડે ત્યાર પછી અવતરણ ચિહ્નમાં જેટલા સર્વનામ આપેલા હોય જેટલા વર્બ આપેલા હોય અને જેટલા સમય દર્શક સ્થળ દર્શક શબ્દો આપ્યા હોય એમાં આપણે ફેરફાર કરવાનો થાય આ સિવાય અન્ય શબ્દો જે હોય તેમાં કોઈ જ ફેરફાર કરવાનો નથી ડાયરેક્ટ સ્પીચમાં જે શબ્દ આપેલા હોય એના એ જ શબ્દો આપણે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યમાં એટલે કે આપણા જવાબમાં મૂકી દેવાના હવે અહીંયા તમે જોઈ શકો છો કે શેઇડ ટુ આમાં અંડરલાઈન છે એટલે કે ત્યાં ફેરફાર થશે શેડ ટુના બદલે વાક્ય પ્રકાર મુજબ રિપોર્ટિંગ વર્બ આવશે અવતરણ ચિહ્નમાં જે વાક્ય આપેલું છે એમાં તમે જોઈ શકો છો કે આઈમાં અંડરલાઇન છે તો એ સર્વનામ છે પછી રીડ એ વર્બ છે ધીસ એ સ્થળ દર્શક શબ્દ બુક અને એવરી ડે આમાં અંડરલાઈન નથી એનો અર્થ એવો કે બુક અને એવરી ડે આ બંને શબ્દોમાં આપણે કોઈ જ પ્રકારનો ફેરફાર કરવાનો નથી બરાબર એટલે જેમાં અન્ડરલાઈન આપેલી છે તેમાં જ આપણે ફેરફાર કરીશું તો હવે એનો જવાબ અહીં આપેલો છે બોલનાર અને સાંભળનાર એમાં કોઈ જ ફેરફાર નથી થતો કોઈ પ્રકારના વાક્યમાં ત્યાર પછી આપણે રિપોર્ટિંગ વર્ગ આ વિધાન વાક્ય છે એટલે મૂકું ટોલ્ડ સામાન્ય રીતે સિંગલ વાક્ય હોય ત્યારે ટોલ્ડ આવે આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી એ મુજબ જો કોઈ પ્રશ્નના જવાબમાં વિધાન વાક્ય હોય તો ત્યાં રિપોર્ટિંગ વર્બ રિપ્લાયડ આવશે વાક્યમાં કોઈ વિશેષ માહિતી આપવામાં આવી હોય તો ત્યાં ઇન્ફોર્મ્ડ આવશે પણ અહીંયા તો આવું કાંઈ નથી એટલે અહીંયા રિપોર્ટિંગ વર્બ આવે ટોલ્ટ તો શેડ ટુના બદલે આવ્યું ટોલ્ટ સાંભળનાર ઓમ એમાં કોઈ જ પ્રકારનો ફેરફાર નહીં થાય હવે ત્યાર પછી આપણે મૂકવાનું થાય સંયોજક તો અહીં સંયોજક ધેટ મૂકેલું છે કારણ કે વિધાન વાક્ય છે એટલે હવે મહત્વની વસ્તુ કે અવતરણ ચિહ્નમાં જે સર્વનામ આપેલા હોય વર્બ આપેલા હોય સ્થળ દર્શક શબ્દ હોય એમાં ફેરફાર આપણે કઈ રીતે કરવો તો આય એ કરતાં વિભક્તિનું સર્વનામ છે પેલા પુરુષનું સર્વનામ છે હવે તમે નિયમને યાદ કરો કે પહેલાં પુરુષના સર્વનામનો ફેરફાર બોલનાર મુજબ થાય હવે એ ફેરફાર કઈ રીતે કરવો તો રિપોર્ટેડ સ્પીચમાં જે આઈ આપેલું છે આઈ સિવાય કોઈ પણ સર્વનામ આપેલું હોય પહેલાં તો નક્કી કરી લેવાનું કે પહેલો પુરુષ છે બીજો પુરુષ છે કે ત્રીજો પુરુષ પહેલાં પુરુષનો ફેરફાર બોલનાર મુજબ બીજા પુરુષનો ફેરફાર સાંભળનાર મુજબ અને ત્રીજા પુરુષના સર્વનામમાં આપણે કોઈ જ ફેરફાર કરવાનો નથી જે હોય એને યથાવત રાખવાના એમને રાખવાના છે ફેરફાર કર્યા વિના બીજી બાબત તમારે એ તપાસવાની છે કે આપેલું સર્વનામ કઈ વિભક્તિનું છે હવે અહીંયા આય એ કરતા વિભક્તિનું સર્વનામ છે બોલનાર છે વાસુ એ મુજબ આપણે ફેરફાર કરવાનો છે હવે ત્યાં બોલનાર તરીકે નાવું નાપેલું છે નામ આપેલું છે આપણે તો અહીંયા સર્વનામ જ મૂકવાનું છે તો બોલનાર તરીકે જે નામ આપેલું છે તેના માટે કરતા વિભક્તિનું સર્વનામ કયું આવે એ આપણે આઈના બદલે મૂકવાનું થાય તો વાસુ એ પુલિંગ નામ છે એટલે કે છોકરાનું નામ છે તો તેના માટે કરતા વિભક્તિમાં સર્વનામ આવે હી એટલે જવાબમાં આયના બદલે હી આવે જો ત્યાં વાસુના બદલે કોઈ સ્ત્રીલિંગ નામ આપવું હોત તો અહીંયા આયના બદલે આપણે શ્રી મૂકવું પડત કારણ કે એના માટે કર્તા વિભક્તિનું સર્વનામ સ્ત્રીલિંગ નામ હોય તો શીનો ઉપયોગ થાય હવે બીજો શબ્દ છે વર્બ રીડ એમાં પણ અન્ડરલાઇન છે તો હવે ક્રિયાપદમાં જે ફેરફારો થાય છે એને યાદ કરો અહીં આ રીડ એ વી વન છે તો વી વનને બદલે શું મૂકવાનું હતું વી ટુ આખો ચાર્ટ તમને સમજાયો તો એ ચાર્ટ તમે યાદ રાખી લો એટલે સરળતાથી તમને ફેરફાર કરતાં આવડી જાય તો વી વન આપેલું હોય તો તેનું વી ટુ મૂકવાનું તો અહીં હી પછી એનું વી ટુ મૂકેલું છે રેડ માત્ર એનો ઉચ્ચાર બદલે છે સ્પેલિંગમાં કોઈ ફેરફાર થતો નથી ત્યાર પછી આવ્યું ધીસ સમય દર્શક શબ્દ છે તો એ પણ તમે ચાર્ટ યાદ રાખી લો એટલે તરત જ તમને ખબર પડી જાય કે ધીસ આપેલું હોય તો એના બદલે ધેટ મૂકવાનું તો અહીંયા ધીસના બદલે ધેટ આપવું બુક અને એવરી ડે આમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવાનો નથી એટલે એ બંને શબ્દો આપણે જેમ હતા એમ જ જવાબમાં મૂકી દીધા આખો જવાબ આમ ભાઈનો વાસુ ટોલ્ડ ઓમ ધેટ હી રીડ ધેટ બુક એવરી ડે હવે તમે જોઈ શકો છો કે ડાયરેક્ટ સ્પીચનું જે વાક્ય આપેલું છે તેમાં સાંભળનાર પછી કોમા છે વાક્ય જે છે એ ઇન ઇન્વર્ટેડ કોમામાં એટલે કે અવતરણ ચિહ્નમાં છે પણ જ્યારે તમે એ વાક્યને ઇનડાયરેક્ટ ડાયરેક્ટ સ્પીચમાં બદલો ત્યારે આ બધું જ કાઢી નાખવાનું કોમાં નીકળી જાય અવતરણ ચિહ્ન નીકળી જશે સીધે સીધું આપણે સિંગલ વાક્ય લખી અને છેલ્લે ફૂલ સ્ટોપ મૂકી દેવાનું અહીંયા અવતરણ ચિહ્ન કરવાની જરૂર નથી ત્યાર પછી બીજું સેન્ટેન્સ ધે સેડ ટુ અસ વી ડુ નોટ હેલ્પ યુ ઇન યોર પ્રોજેક્ટ પહેલાં વાક્યમાં શબ્દોમાં અંડરલાઇન આપેલી છે હવે અન્ડરલાઇન નથી હવે આપણે આપણી રીતે નક્કી કરવાનું છે કે આમાં ક્યાં ફેરફાર થશે તો આ વાક્ય આપણે જોઈએ તો સૌથી પહેલાં તો સેડ ટુના બદલે ટોલ આવશે એટલે એક ફેરફાર ત્યાં થશે પછી વી સર્વનામ છે પહેલાં પુરુષનું બહુવચનનું એટલે એક ફેરફાર ત્યાં થશે પછી આપેલું છે ડુ એક ફેરફાર ત્યાં થશે ત્યાર પછી હેલ્પ પછી યુ પાછું આવ્યું યોર આવ્યું આ બધા સર્વનામ છે વી યુ યોર આ બધા સર્વનામ છે તેમાં આપણે ફેરફાર કરવા પડશે પછી નોટ ઇન પ્રોજેક્ટ આ શબ્દોમાં કાંઈ ફેરફાર નહીં થાય આપણે તો ફક્ત અવતરણ ચિહ્નમાં જે વાક્ય આપ્યું હોય એમાંથી સર્વનામ વર્બ અને નજીકતા દર્શક શબ્દ જેને સ્થળ દર્શક કે સમય દર્શક શબ્દ આપણે વાપરીએ છીએ એના માટે એ શબ્દો જ તમારે ગોતવાના છે અને એમાં જ નિયમ પ્રમાણે ફેરફાર કરવાનો એનો જવાબ જોઈએ તો ધ્યેય ટોલ્ડ અસ શેડ નું ટોલ્ડ થઈ ગયું ધ્યેય અને અસ આમાં કોઈ ફેરફાર કરવાનો નથી બોલનાર અને સાંભળનારમાં ફેરફાર નહીં થાય સંયોજક ધેટ ત્યાર પછી હવે વી આપેલું છે એનો ફેરફાર આપણે બોલનાર મુજબ કરવાનો કારણ કે એ પહેલાં પુરુષનું સર્વનામ છે તો હવે બોલનાર તરીકે ઓલરેડી કર્તા વિભક્તિનું સર્વનામ જ આપેલું છે એટલે આપણે સીધું ઈ મૂકી દેવાનું આ સિવાય તમને ચાર્ટમાં બતાવેલું હતું કે જો ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં વી અથવા તો બહુવચન માટે વપરાયેલ કર્તા વિભક્તિનું સર્વનામ યુ આપેલું હોય તો એના માટે ધ્યેય જ આવે અને ધ્યેય મૂકી દેવાનું વી અથવા તો બહુવચન માટે વપરાયેલ યુ હોય ત્યારે એના માટે ધ્યેય મૂકી દેવાનું કરતા તરીકે ત્યાર પછી ડુ તો ડૂનું ડીડ કારણ કે ડુ અને ડઝનું ડીડ થાય નોટનું નોટ એમ નમ ત્યાર પછી હેલ્પ એ વી વન છે પણ અહીંયા એનું વી ટુ નહીં થાય એટલા માટે કે વાક્યમાં આગળ ડીડ આપેલું છે તમને ચાર્ટમાં બતાવેલું છે કે ડુ નોટ કે ડઝ નોટ હોય અને એના પછી વી વન હોય ત્યારે ડુ નોટ કે ડઝ નોટનું ડીડ નોટ કરવાનું પણ વી વનનું વી ટુ નથી કરવાનું વી વન જ રાખવાનું છે કારણ કે ડીડ નોટ પછી હંમેશા વી વન આવે ત્યાર પછી યુ હવે આ જે યુ છે એ કર્મ વિભક્તિનું સર્વનામ છે કારણ કે એ કર્મ સ્થાને આવ્યું એટલે તો હવે એનો ફેરફાર આપણે કરવાનો થાય સાંભળનાર મુજબ એ કર્મ વિભક્તિનું સર્વનામ છે સાંભળનાર તરીકે અસ આપેલું છે એ પણ કર્મ વિભક્તિનું જ સર્વનામ છે એટલે યુનું અસ થાય ત્યાર પછી ઇન એમાં કોઈ ફેરફાર નથી કરવાનો ત્યાર પછી આવ્યું યોર કે જે સંબંધક વિભક્તિનું સર્વનામ છે હવે સાંભળનાર જે છે અસ એની સંબંધક વિભક્તિ અવર થાય એટલે અહીંયા યોરના બદલે જવાબમાં આવે અવર પ્રોજેક્ટનું પ્રોજેક્ટ એમને એમાં કશો ફેરફાર કરવાનો નથી તો આ રીતે વાક્યમાં કર્તા વિભક્તિ કર્મ વિભક્તિ સંબંધક વિભક્તિ છઠ્ઠી વિભક્તિ કોઈ પણ સર્વનામ આપ્યું હોય એવું સર્વનામ આપણે બોલનાર મુજબ ફેરફાર કરવાનો હોય તો બોલનારનું મૂકવાનું છે સાંભળનાર મુજબ ફેરફાર કરવાનો હોય તો સાંભળનારનું એવું સર્વનામ મૂકવાનું ત્યાર પછી ત્રીજું સેન્ટેન્સ આઈ સેડ ટુ હિમ આઈ પ્લેઈડ ક્રિકેટ યસ્ટરડે હવે આ વાક્ય જે છે એ સાદા ભૂતકાળનું છે એ સાદા ભૂતકાળના વાક્યમાં તમે જોઈ શકો કે પ્લેઈડ એટલે કે વી ટુ આપેલું છે આ સિવાય વાક્યના અંતે યસ્ટરડે આપ્યું છે એ સાદું ભૂતકાળ બતાવે છે કારણ કે આમાં અલગ અલગ ટેન્સના વાક્યો આવી શકે દરેક પ્રકારના વાક્યમાં તો અહીં દરેક ટેન્સનું એક વાક્ય હકાર લીધું છે એક વાક્ય નકાર નોટવાળું લીધું છે તમારી સમજણ માટે હવે ત્રીજા સેન્ટેન્સનો જવાબ આપણે જોઈએ તો આઈ ટોલ્ડ હિમ શેડ ટુ નું ટોલ્ડ આઈ અને હિમ એમાં કંઈ ફેરફાર નહીં થાય સંયોજક ધેટ આ બધા જ વિધાન વાક્યો છે એટલે એમાં સંયોજક ધેટ આવશે કારણ કે બધામાં છેલ્લે ફૂલ સ્ટોપ છે યસટીવ સેન્ટેન્સ વિધાન વાક્યો ત્યાર પછી વાક્ય આપેલું છે આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે હવે આઈ પહેલાં પુરુષનું સર્વનામ એનો ફેરફાર આપણે બોલનાર મુજબ કરવાનો છે તો બોલનાર તરીકે પણ સર્વનામ આઈ જ આપ્યું છે એટલે અહીંયા આઈનું આઈ એમ નમ રહેશે કાંઈ ફેરફાર નહીં થાય ત્યાર પછી પ્લેડ હવે વી ટુ આપેલું હોય તો એના બદલે હેડ અને વી થ્રી મૂકવું આવું આપણે આગળ શીખી ગયા ચાર્ટમાં પણ આપેલું છે બીજી રીતે જોઈએ તો સાદો ભૂતકાળ હોય એનો પૂર્ણ ભૂતકાળ કરવાનો સાદો વર્તમાનકાળ હોય એનો સાદો ભૂતકાળ કરવાનો સાદો ભૂતકાળ હોય તો એનો પૂર્ણ ભૂતકાળ કરવાનો આ રીતે પણ તમે યાદ રાખી શકો અને ચાર્ટ પ્રમાણે પણ યાદ રાખી શકો કે વી આપેલું હોય તો એનું વી ટુ મૂકવાનું વી ટુ આપેલું હોય તો એના બદલે હેડ અને વી થ્રી મૂકવાનું તો અહીંયા હેડ પ્લેડ હેડ અને વી થ્રી આપવું ત્યાર પછી ક્રિકેટ એમાં કાંઈ ફેરફાર નહીં થાય એટલે ક્રિકેટનું ક્રિકેટ એમ હવે યસ્ટર ડે સમય દર્શક શબ્દ આવ્યો એમાં ફેરફાર થાય તો યસ્ટર ડેના બદલે ધ પ્રીવિયસ ડે આ શબ્દ આપણે મૂકવાનો થાય અથવા તો ધ ધે બિફોર આ બેમાંથી તમે કોઈ પણ એક મૂકી શકો અહીં ધ પ્રીવિયસ ડે મૂકેલું છે એટલે જવાબ થઈ ગયો ચોથું વાક્ય છે શી શેડ પરી આઈ ડીડ નોટ બાય અ ન્યુ પેન લાસ્ટ વીક હવે અહીંયા તમે જોઈ શકો છો કે સાંભળનાર જે છે એ અવતરણ ચિહ્નમાં છે અવતરણ ચિહ્નની બહાર નથી આવી રીતે પણ હોઈ શકે ઘણી વખત સાંભળનાર વાક્યના અંતે પણ હોય પણ આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્ય બદલીએ ત્યારે આપણો જે ક્રમ છે એ જાળવ જાળવી રાખવાનો કે પહેલાં બોલનાર પછી રિપોર્ટિંગ વર્ગ પછી સાંભળનાર પછી સંયોજક અને પછી અવતરણ સીડમાં આપેલું વાક્ય સાંભળનાર વાક્યમાં ગમે ત્યાં આપ્યો હોય આપણે જવાબ લખીએ ત્યારે રિપોર્ટિંગ વર્બ પછી એટલે કે ત્રીજા ક્રમે આપણે સાંભળનાર મૂકવાનો છે જવાબ સી ટોલ્ડ પરી ધેટ દેટ સેડનું ટોલ્ડ થઈ ગયું કારણ કે આમાં બધામાં ટોલ્ડ જ આવશે તો જ્યારે ડાયલોગ આવશે ત્યારે એમાં ઇન્ફોર્મ્ડ રિપ્લાઇડ આવા અલગ અલગ રિપોર્ટિંગ વર્બનો ઉપયોગ કરવાનો થાશે ત્યાર પછી આઈ કર્તા વિભક્તિનું સર્વનામ પહેલો પુરુષ એનો ફેરફાર કરવાનો છે બોલનાર મુજબ તો અહીં બોલનાર તરીકે ઓલરેડી સર્વનામ આપ્યું છે હવે બોલનાર તરીકે જ્યારે સર્વનામ આપ્યું હશે ને ત્યારે એ કર્તા વિભક્તિનું જ સર્વનામ હશે તમે જોઈ લો બીજા વાક્યમાં ધ્યેય ત્રીજા વાક્યમાં આઈ ચોથા વાક્યમાં શ્રી હજી આગળ ઘણા બધા વાક્યોમાં સર્વનામ આવશે બોલનાર તરીકે એ કરતા વિભક્તિનું જ હશે એટલે એ મુજબ ફેરફાર કરવાનો હોય ને એટલે એ સર્વનામ સીધું મૂકી દેવાનું અહીંયા તમારે બીજું કંઈ વિચારવાનું નથી બીજું કાંઈ યાદ કરવાનું નથી જો આ આપેલું હોય તો બરાબર એટલે આઈના બદલે શી હવે ડીડ નોટ તો ડીડ નોટનું હેડ નોટ કરવાનું એવું ચાર્ટમાં આપેલું છે આપણે આગળ એની ચર્ચા કરી ચૂકા છીએ ડીડ નોટનું હેડ નોટ હવે આપણે હેડ મૂકીએ એટલે સ્વાભાવિક છે કે હેડ પછી વર્બનું વી થ્રી એટલે કે ત્રીજું રૂપ એનું ભૂતક્રુદનનું રૂપ આવે એટલે આપણે અહીંયા બાયનું મૂક્યું બોટ કારણ કે ડીડ પછી ડીડ નોટ પછી વી વન આવે પણ હેડ નોટ પછી વી થ્રી આવે એટલે ડીડ નોટનું હેડ નોટ થયું એટલે બાયનું આપણે બોટ વી થ્રી મૂક્યું અ ન્યૂ પેન એમાં કાંઈ ફેરફાર નહીં થાય લાસ્ટ વીક હવે જ્યારે આ લાસ્ટ પછી સમય બતાવતો શબ્દ હોય તો ત્યારે જે ફેરફાર કરવાનો હતો એના વિશે મેં તમને વાત કરી હતી કે લાસ્ટના બદલે ધ પ્રીવિયસ મૂકી દેવાનું અને લાસ્ટ પછી જે સમય બતાવતો શબ્દ હોય એ યથાવત રાખવો એમને મૂકી દેવાનો એમાં ફેરફાર નહીં થાય તો લાસ્ટ વીકના બદલે ધ પ્રીવિયસ વીક આ શબ્દ આવે આ એનો જવાબ થઈ ગયો ત્યાર પછી પાંચમું સેન્ટેન્સ રામ શેડ ટુ શ્યામ આઈ વિલ ગિવ યુ માય બુક ટુ મોરો જવાબ રામ ટોલ્ડ શ્યામ સંયોજક ધેટ આઈ કરતા વિભક્તિનું સર્વનામ પહેલાં પુરુષનું સર્વનામ એનો ફેરફાર બોલનાર મુજબ તો બોલનાર છે રામ છોકરાનું નામ છે એના માટે કર્તા વિભક્તિનું સર્વનામ વપરાય હી એટલે આઈના બદલે આવ્યું હી વ્હીલનું વુડ એ તો ક્રિયાપદનો જે ચાર્ટ છે એમાં આપેલો જ છે ગીવ હવે ગીવ એ વી વન છે પણ કોઈ પણ મોડેલ ઓક્ઝિલરી પછી હંમેશા વી વન જ આવે તો અહીંયા વુડ એના પછી ગીવનું ગીવ એમ ન એનું ગેવ નહીં થાય એને વી ટુ નથી કરવાનું વી વનનું વી ટુ ક્યારે થાય કે વાક્યમાં કરતા પછી સીધું જ વી વન આપવું હોય ત્યારે વી વનનું વી ટુ થાય પણ કરતા અને વી વનની વચ્ચે કંઈ આવી જાય ને એટલે વી વનનું વી વન એમનામ દાખલા તરીકે ડઝ નોટ ડુ નોટ ડીડ નોટ શેલ કે વ્હીલ કોઈ પણ મોડેલ ઓક્ઝિલરી એના પછી હંમેશા વી વન જ આવે ત્યાર પછી યુ એ કર્મ વિભક્તિનું સર્વનામ છે બીજો પુરુષ છે એટલે એનો ફેરફાર આપણે સાંભળનાર મુજબ કરવો પડે તો હવે સાંભળનાર તરીકે છોકરાનું નામ આપ્યું છે શ્યામ તો એના માટે કર્મ વિભક્તિનું સર્વનામ શું આવે હિમ કારણ કે એના માટે કરતા વિભક્તિનું સર્વનામ વપરાય હિ કર્મ વિભક્તિ તો હિની કર્મ વિભક્તિ થાય હિમ ત્યાર પછી માય સંબંધક વિભક્તિનું સર્વનામ હવે એ પહેલો પુરુષ છે એટલે એનો ફેરફાર આપણે બોલનાર મુજબ કરવો પડે તો બોલનાર તરીકે નામ આપેલું છે રામ એટલે કે છોકરાનું નામ છે તો પહેલાં એના માટે કરતા વિભક્તિનું સર્વનામ વિચારી લ્યો કે ભાઈ એના માટે કરતા વિભક્તિનું સર્વનામ આવે હિ એની કર્મ વિભક્તિ થાય હિજ અને એની સંબંધક વિભક્તિ થાય હિમ તો અહીંયા માયના બદલે આવે હિમ સોરી હિજ હિ હિમ હિઝ આ બધા સર્વનામ પહેલાં જ આપણા લેક્ચરમાં બધા મેં લખેલા છે તો યુનું હિમ થયું કારણ કે યુ કર્મ વિભક્તિ છે હિમ કર્મ વિભક્તિ છે માય સંબંધક વિભક્તિ છે એનું હિજ થયું એ હિજ સંબંધક વિભક્તિ છે પછી બુક એ નાવું છે એમાં કંઈ ફેરફાર નહીં થાય બુકનું બુક એમનો ટુમોરો તો ટુમોરોના બદલે ધ ફોલોવિંગ ડે અથવા તો ધ નેક્સ્ટ ડે આ બેમાંથી એક આપણે મૂકવાનું હોય અહીં ધ ફોલોવિંગ ડે આપેલું છે છઠ્ઠું વાક્ય હી સેઇડ ટુ હર આઈ શેલ નોટ ડૂ યોર વર્ક નેક્સ્ટ સન્ડે જવાબ હી ટોલ્ડ હર દેટ આઈ નુ હી હમણાં મેં તમને આગળ વાત કરી એમ કે ઇન્વર્ટેડ કોમામાં એટલે કે રિપોર્ટેડ સ્પીચમાં જો આ આપેલું હોય તો અને બોલનાર તરીકે કોઈ સર્વનામ આપેલું હોય તો એ જ સર્વનામ મૂકી દેવાનું અહીંયા નામ આપેલું હોય તો એનું આપણે પ્રોનાઉન એનું સર્વનામ મૂકવું પડે જેમ કે આપણે પાંચમા વાક્યમાં આઈનું હી મૂકવું અહીંયા ઓલરેડી હી જ આપેલું છે બોલનાર તરીકે સર્વનામ જ છે એ જ સર્વનામ આપણે મૂકી દેવાનું તો આઈનું હી શેલનું શૂડ નોટનું નોટ એમ નમ ડુ વી વન તો ડૂનું ડૂ એમ નમ કારણ કે અહીંયા શૂડ આવ્યું સેલ વ્હીલ શૂઢ વૂડ આ બધા પછી હંમેશા વિવન જ આવે એનું વી ટુ નહીં કરવાનું આગળના વાક્યમાં પણ આપણે વુડ પછી ગીવ મૂક્યું એમ અહીંયા શૂઢ પછી વિ વન જ મૂકવાનું ત્યાર પછી યોર એ યોર એ સંબંધક વિભક્તિ છે એનો ફેરફાર આપણે સાંભળનાર મુજબ કરવાનો થાય હવે અહીંયા હર આપ્યો છે એ કર્મ વિભક્તિનું સર્વનામ છે કોઈ પણ વાક્યમાં સાંભળનાર તરીકે સર્વનામ આવશે એટલે એ કર્મ વિભક્તિનું જ સર્વનામ હશે બીજું એ કંઈ ન આવે સર્વનામ હોય તો હવે એની સંબંધક વિભક્તિ તો હરની સંબંધક વિભક્તિ હર જ આવે એટલે અહીંયા યોરના બદલે હર આવ્યું વર્ક એ નાવું છે તો વર્કનું વર્ક એમનું નેક્સ્ટ સન્ડે હવે જેવી રીતે લાસ્ટનું આપણે ધ પ્રીવિયસ કર્યું હતું આગળના વાક્યમાં એમ નેક્સ્ટ પછી સમય બતાવતો શબ્દ આપ્યો હોય ત્યારે નેક્સ્ટના બદલે ધ ફોલોવિંગ મૂકવાનું અને પછી જે સમય બતાવતો શબ્દ હોય એ મૂકી દેવાનો એટલે કે ધ ફોલોવિંગ સન્ડે ત્યાર પછી સાતમું વાક્ય રામ શેડ ટુ હિઝ ફ્રેન્ડ આઈ એમ ડુઈંગ માય હોમવર્ક નાવ ચાલુ વર્તમાન કાળનું વાક્ય આવ્યું પાંચમું અને છઠ્ઠું વાક્ય એ સાદા ભવિષ્ય ભવિષ્યકાળના હતા તો એનો જવાબ રામ ટોલ્ડ હિઝ ફ્રેન્ડ ધેટ આઈ નૂ થ્યુ હી કારણ કે મા નામ આપેલું છે રામ એ છોકરાનું નામ છે એના માટે સર્વનામ આવે હિ એટલે આયના બદલે હિ હવે એમ ઇજ આર આપેલું હોય તો એનું વોઝ વેર થાય તો એમ અને ઈજ એનું વોઝ થાય આરનું વેર થાય એટલે અહીંયા એમનું થઈ ગયું વોઝ વોજ ડુઈંગનું ડુઈંગ એમના વીવન પ્લસ આયનજી આપ્યું હોય એટલે કે મૂળ રૂપને જ્યારે આયનજી લાગેલું હોય તો એમાં કોઈ ફેરફાર નહીં થાય એનું એ મૂકી દેવાનું ત્યાર પછી માય સંબંધક વિભક્તિ પહેલો પુરુષ હવે રામની સંબંધક વિભક્તિ ગોતો તો કરતા વિભક્તિ હિ કર્મ વિભક્તિ હિમ સંબંધિત વિભક્તિ હિજ એટલે માયના બદલે આવ્યું હિજ હોમવર્કનું હોમવર્ક એમાં કાંઈ ફેરફાર નહીં થાય એ નાવો છે હવે નાવ તો નાવનું ધેન થાય આ નજીકતા દર્શક કે સમય દર્શક શબ્દોનો જે ચાર્ટ છે એમાં આ ફેરફાર આપેલો છે કે નાવ હોય ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં તો ઇનડાયરેક્ટ સ્પીચમાં નાવના બદલે ધેન મૂકવું આઠમું વાક્ય તો પ્રિન્સિપાલ સેડ

બીજો પુરુષ એનો ફેરફાર સાંભળનાર મુજબ થાય તો સાંભળનાર તરીકે અહીંયા ધ સ્ટુડન્ટ્સ પ્લુરલ નાવું ના છે હવે એની કર્મ વિભક્તિ કહો તો સૌથી પહેલાં તો પ્લુરલ હોય એટલે કર્તા વિભક્તિ થાય એની ધ્યેય સિંગ્યુલર એક વચન હોય તો હી કે શી થાય બહુવચન હોય તો ધ્યેય થાય પછી એ પુલિંગ નામ હોય કે સ્ત્રીલિંગ નામ હોય તો ધ્યેય એની કર્મ વિભક્તિ ધેમ એટલે અહીંયા યુના બદલે આવ્યું ધેમ અને ધ્યેન તો ધ્યેનમાં કાંઈ ફેરફાર કરવાનો નથી એ એમનો ત્યાર પછી નવમું વાક્ય ધ સ્ટુડન્ટ્સ સેડ ટુ ધ ટીચર વી આર નોટ અંડરસ્ટેન્ડિંગ યોર લેક્ચર ધીસ ટાઈમ જવાબ ધ સ્ટુડન્ટ્સ ટોલ્ડ ધ ટીચર ધેટ વીના બદલે ધ્યેય મૂકી જ દેવાનું સીધું જોયા વિના વીના બદલે ધ્યેય જ આવે હંમેશા આગળ મેં તમને કીધું એમ આરનું થઈ ગયું વેર નોટનું નોટ એમનામ અંડરસ્ટેન્ડિંગ વીવન પ્લસ આઈએનજી એમાં કાંઈ ફેરફાર નહીં થાય હવે આવ્યું યોર તો યોર એ સંબંધક વિભક્તિ છે બીજો પુરુષ એનો ફેરફાર સાંભળનાર મુજબ થાય સાંભળનાર છે ધ ટીચર હવે ટીચર માટે હી એની કર્મ વિભક્તિ હિમ અને સંબંધક વિભક્તિ હિઝ એટલે અહીંયા આપણે મૂક્યું હિઝ હવે એના બદલે તમે એ ટીચર તરીકે કોઈ સ્ત્રીલિંગ નામ પણ વિચારી શકો તો શી હર હર એટલે અહીંયા હિઝના બદલે હર મૂકો તોય જવાબ સાચો પડે હવે લેક્ચર એ નાવું છે એમાં કાંઈ ફેરફાર નહીં થાય નું ધેટ આગળ ધીસ આવ્યું હતું તો એવી રીતે ત્યાં આપણે જેમ ધીસનું ધેટ મૂક્યું એમ અહીંયા પણ ધીસનું ધેટ મૂકવાનું ટાઈમ એમાં કોઈ ફેરફાર નહીં થાય ધીસ ટાઈમના બદલે ધેટ ટાઈમ દસમું વાક્ય મીના શેડ ટુ ટીના યુ વેર નોટ હેલ્પિંગ મી ઇન માય વર્ક જવાબ મીના ટોલ્ડ ટીના ધેટ યુનું થઈ ગયું સી કારણ કે યુ કરતા તરીકે આપ્યું છે એટલે સાંભળનારની આપણે કરતા વિભક્તિ મૂકવી પડે તો અહીંયા સાંભળનાર તરીકે છોકરીનું નામ આપેલું છે એના માટે સર્વનામ વપરાય સી એટલે યુનું સી વેરનું હેડ બિન પણ વેર પછી નોટ છે એટલે હેડ પછી પહેલાં નોટ મૂકવાનું પછી બિન મૂકવાનું હેડ બિન નોટ એમ નહીં હેડ પછી નોટ અને પછી બિન એટલે વેરનું હેડ બિન આપવું હેલ્પિંગ વી વન પ્લસ આઈએનજી એમાં ફેરફાર નહીં થાય એટલે હેલ્પિંગનું હેલ્પિંગ એમનું ત્યાર પછી મી કર્મ વિભક્તિ પહેલો પુરુષ ફેરફાર કરવાનો થાય બોલનાર પ્રમાણે બોલનાર છે મીના તો એની કર્તા વિભક્તિ થાય સી એની કર્મ વિભક્તિ થાય હર એટલે અહીંયા મીના બદલે હર ઇન એ પ્રિપોઝિશન એમાં કાંઈ ફેરફાર નહીં થાય ફરી આવ્યું માય સંબંધક વિભક્તિ પહેલો પુરુષ તો મીના એની કરતા વિભક્તિ સી કર્મ વિભક્તિ હર અને સંબંધક વિભક્તિ પણ હર થાય એટલે માયનું પણ હર થાય એટલે અહીંયા હર આવ્યું વર્કનું વર્ક એમ નમ એ નાવું છે એમાં કાંઈ ફેરફાર નહીં થાય ત્યાર પછી અગિયારમું સેન્ટેન્સ માય ફ્રેન્ડ સેટ ટુ મી આઈ હેવ કમ્પ્લીટેડ માય પ્રોજેક્ટ વિધાઉટ યોર હેલ્પ જવાબ માય ફ્રેન્ડ ટોલ્ડ મી ધેટ આઈ પહેલો પુરુષ કરતા વિભક્તિ બોલનાર છે માય ફ્રેન્ડ મારો મિત્ર એના માટે કરતા વિભક્તિનું સર્વનામ વોભરાય હી એટલે આઈનું હી થયું હવે હેવ કે હેઝ આપેલું હોય તો એનું હેડ થાય એ તમે આગળ શીખી ગયા છો કમ્પ્લીટેડ હેવ પછી હંમેશા વી થ્રી જ હોય હેડ પછી પણ વી થ્રી જ આવે એટલે હેવ હેઝવાળા વાક્યમાં જે વી થ્રી આપેલું હોય હેડ પછી એનું ય મૂકી દેવાનું ત્યાર પછી માય સંબંધક વિભક્તિ પહેલો પુરુષ ફેરફાર બોલનાર મુજબ માય ફ્રેન્ડ તો એની કરતા વિભક્તિનું સર્વનામ હિ કર્મ વિભક્તિ હિમ સંબંધક વિભક્તિ હિજ એટલે માયના બદલે હિજ પ્રોજેક્ટનું પ્રોજેક્ટ એમાં ફેરફાર નહીં થાય વિધાઉટનું વિધાઉટ એમાં ફેરફાર નહીં થાય ફરી વખત આવ્યું યોર સંબંધક વિભક્તિ બીજો પુરુષ એનો ફેરફાર સાંભળનાર મુજબ સાંભળનાર છે મી હવે મી એ કર્મ વિભક્તિ છે એની સંબંધક વિભક્તિ થાય માય તો યોરના બદલે માય આવે અને હેલ્પનું હેલ્પ એમનો એમાં કાંઈ ફેરફાર નહીં થાય બારમું વાક્ય આઈ સેડ ટુ માય ફ્રેન્ડ હી હેઝ નોટ ફિનિશ્ડ હિઝ હોમવર્ક વિધાઉટ યોર હેલ્પ જવાબ આઈ ટોલ્ડ માય ફ્રેન્ડ ધેટ હી હવે હી એ ત્રીજા પુરુષનું સર્વનામ છે તો ત્રીજા પુરુષના કોઈ પણ સર્વનામમાં ફેરફાર કરવાનો નથી આ નિયમ તમે આગળ શીખી ગયા છો તો હીનું હી એમનમ હેઝનું હેડ થઈ ગયું નોટનું નોટ ફિનિશ્ડ વી થ્રી અહીંયા પણ વી થ્રી જ આવે એટલે ફિનિશ્ડ હિજ પણ ત્રીજા પુરુષનું સર્વનામ થયું એટલે હિજનું હીઝ એમનમ હોમવર્ક વિધાઉટ એમાં કાંઈ ફેરફાર નહીં થાય યોર સંબંધક વિભક્તિ બીજો પુરુષ એનો ફેરફાર સાંભળનાર મુજબ સાંભળનાર માય ફ્રેન્ડ તો હવે એની આપણે સંબંધક વિભક્તિ મૂકવાની થાય તો પહેલાં કરતા વિભક્તિ વિચારી લેવાય કે હી એની કર્મ વિભક્તિ હિમ થાય અને સંબંધક વિભક્તિ હિજ એટલે અહીંયા યોરનું હિજ થઈ ગયું હેલ્પનું હેલ્પ એમનો એ નાવુન છે નાવુનમાં ફેરફાર નહીં થાય તો આ રીતે સર્વનામમાં ફેરફાર કરો ત્યારે જો તમને ડાયરેક્ટ ખબર પડી જાય કે ભાઈ આની સંબંધક વિભક્તિ આ થાય આની કર્મ વિભક્તિ આ થાય તો કોઈ પ્રશ્ન નથી પણ જો મુશ્કેલી પડતી હોય તો પહેલાં એની કરતા વિભક્તિ વિચારાય પછી એની કર્મ વિભક્તિ પછી એની સંબંધક વિભક્તિ આ રીતે તમે યાદ કરો ને એટલે ક્યારેય જવાબમાં ભૂલ ના પડે તેરમું વાક્ય પાપા સેડ ટુ મી ઈટ મે રેઇન ટુ તો જવાબ પાપા ટોલ્ડ મી ધેટ આટલું તો ક્લિયર થઈ ગયું હવે ઈટ ત્રીજા પુરુષનું સર્વનામ છે એમાં કાંઈ ફેરફાર ન થાય એટલે ઈટનું ઈટ એમ નામ હવે આવ્યું મોડેલ ઓક્ઝિલરી મે તો મેનું માઇટ થાય કેનનું કૂડ થાય આવું બધું તમે અગાઉ શીખી ગયા છો તો મેનું માઇટ રેઇન એ વી વન છે તો માઇટ પછી પણ વી વન આવે કારણ કે મે એ મોડેલ ઓકઝીલરી છે માઇટ પણ મોડેલ ઓક્ઝ્યુલરી છે બંને પછી વી વન જ આવે એ મેનું વી ટુ માઇટ થાય છે પણ એ બંને પછી આવે વી વન જ એટલે એમાં કાંઈ ફેરફાર નહીં થાય ટુ ડે તો ટુ ડેનું ધેટ ડે આ સ્થળ દર્શક સમય દર્શક શબ્દનો જે ચાર્ટ છે એમાં આ ટુ ડેની સામે ધેટ ડે આપેલો છે ત્યાર પછી ચૌદમું વાક્ય રોહન સેડ ટુ સોહન યુ મે નોટ પાસ ઇન ધ એક્ઝામ રોહન ટોલ્ડ સોહન ધેટ હી યુ નુ હી થયુ કારણ કે બોલનાર સાંભળનાર મુજબ આપણે ફેરફાર કરવાનો થાય સાંભળનાર તરીકે છોકરાનું નામ આપ્યું છે પુલિંગ નામ એના માટે કર્તા વિભક્તિનું સર્વનામ વપરાય હી કારણ કે અહીંયા યુ કરતા વિભક્તિ છે પહેલાં આપ્યું છે ને એટલે અંદર હોય કર્મ વિભક્તિ હોય કરતાં સ્થાને હોય ને તો એ કરતા વિભક્તિ અંદર કર્મસ્થાને હોય તો કર્મ વિભક્તિ કારણ કે બંને સર્વનામ સરખા છે યુ કરતા વિભક્તિમાં યુ જ આવે કર્મ વિભક્તિમાં યુ જ આવે તો હી મેનું માઇટ નોટનું નોટ પાસ વી વન એનું વી વન જ ઇન ધ એક્ઝામ બીજે ક્યાંય ફેરફાર નથી અહીંયા બે જ ફેરફાર થયા યુના બદલે હી આવ્યું મેના બદલે માઇટ આવ્યું બાકીના શબ્દો જેમ છે એમ જ પંદરમું વાક્ય ધ ચિલ્ડ્રન સેડ ટુ અસ વી કેન ડૂ ધીસ વર્ક તો ધ ચિલ્ડ્રન ટોલ્ડ અસ ધેટ વીનું સીધું ધ્યેય મૂકી દો કારણ કે વાં બહુ વચન જ હોય તો જ અહીંયા વી આવ્યું હોય એટલે વીનું ધ્યેય કેનનું કુડ મેનું માઇટ એમ કેનનું કુડ એના પછી પણ વી વન જ આવે કારણ કે એ પણ મોડેલ ઓક્ઝિલરી જ છે તો ધ્યેય કુડ ડૂ ધીસનું ધેટ વર્કનું વર્ક એમના ત્યાર પછી સોળમું વાક્ય ધ ઓલ્ડ મેન સાઈડ ટુ મી આઈ કેન નોટ હેલ્પ યુ ધ ઓલ્ડ મેન ટોલ્ડ મી ધેટ આઈ નું આવ્યું હી કારણ કે ઓલ્ડ મેન પુલિંગ નામ છે એક વચન છે એટલે એના માટે સર્વનામ આવે હી તો આઈનો ફેરફાર આપણે બોલનાર મુજબ કર્યો હી નું કુડ નોટનું નોટ હેલ્પનું હેલ્પ યુ કર્મ વિભક્તિ છે તો હવે આપણે સાંભળનારની કર્મ વિભક્તિ મૂકવાની થાય તો ઓલરેડી સાંભળનાર તરીકે કર્મવિભક્તિનું જ સર્વનામ આપ્યું છે એટલે એનું એ આપણે યુના બદલે મૂકી દેવાનું તો યુના બદલે મી તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે કોઈ પણ વિધાન વાક્ય હોય એને આ રીતે એક એક શબ્દ જોતા જાઓ અને એમાં ચેન્જ કરતા જાઓ અને જવાબ લખો એટલે તમે સંપૂર્ણપણે આખા વાક્યનો સાચો જવાબ લખી શકો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો વાક્ય પ્રકાર જે છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીઝ તેની ચર્ચા કરીશું થેન્ક યુ